अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। अनेविता सूर्य कीधु तमारा संतो नी वच मां मने नागजो। अने पसी इंद्रये वरजनो पहार करो, धरती मस्तक अलग थयो। सुखदेव जी महाराज ने परीक्षित पूछे के राक्षसो तो धर्म ना विरोधी होय, मंदिरों ना विरोधी होय, गाय ना विरोधी होय, साधु संतो ब्राह्मणों ना विरोधी, एनु नाम राक्षस। राक्षस ने शिंगडा नथी होता हो, राक्षस એટલે માણસ જ રાક્ષસ જેવો થઈ જાય, અને તેનું લેવા લાગે, હરામનું લેવા લાગે, લોકોને લૂંટવા લાગે, વિશ્વાસઘાત કરે, દગા કરે, પોતાના સ્વાર્થ માટે કોઈને મારી નાખે, ગમે તેમ કરીને લઈ લે, સાધુ સંતો બ્રાહ્મણો મંદિરોનો બધાનો વિરોધી હોય એ રાક્ષસ। આ રાવણ બ્રાહ્મણ હતો પણ એને રાક્ષસ કીધો, કારણ કે દેવોનો વિરોધી, ગાયોનો વિરોધી, બ્રાહ્મણોનો વિરોધી, સંતોનો વિરોધી, લૂંટવાનું જ કામ કર્યું આખી જિંદગી, કોઈને છોડ્યા નહીં, કોઈ બેન દીકરીને ન છોડી રાવણે, ઋષિઓની દીકરીઓ, દેવતાઓની દીકરીઓ, ગંધર્વોની દીકરીઓ, અરે પોતાની છોકરાની વહુને ન છોડી, પોતાના ભાઈ કુબેરને ન છોડ્યો, એનું નામ રાવણ। આ દુર્યોધન રાક્ષસ કહેવાનો, તો રાક્ષસ નો તો પાંડવોનો કાકાનો છોકરો છે। અરે કૃષ્ણનો મામો કંસ રાક્ષસ કહેવાનો, કંસ કૃષ્ણનો મામો છે। ખરાબ કામ કરે એનું નામ રાક્ષસ। કૃષ્ણ કહે છે આવા રાક્ષસોને હું વારે વારે પશુઓને નાખું, પશુ એટલે કૂતરાઓ, હો શકતા આપણા પૂર્વજો આમાં હોય। આ કૃષ્ણના શબ્દો છે, ભગવાનના, મારા નહીં। આવા લોકોને હું નીચ યોનિમાં નાખું છું। નીચ યોનિ એટલે પશુ પક્ષી, કૂતરા, કાગડા, બિલાડા, મીંડા, ઢોર, ઢાખર, આ બધી યોનિઓ છે સાહેબ। કોઈ એમ કહેતો માણા પછી માણા મારે, ભાઈ સ્ત્રી પછી પાછી સ્ત્રી થઈ, ખોટો છે, એને ખબર જ નથી શાસ્ત્રોની। આ તો ભગવાન કૃષ્ણ બોલ્યા છે, રામ બોલ્યા છે, સુખદેવજી કહે છે। પરિસ્થિતિ કીધું હું આમ ના માનું, મને કઈક સમજાવો। ત્યારે સુખદેવજી કહે છે કે આ રાક્ષસ આગલા જન્મમાં ભારતનો બહુ મોટો રાજા હતો, એનું નામ ચિત્રકેતુ હતો, બહુ સંપત્તિ, પણ કોઈ દીકરો નહોતો। એના ગુરુ અંગિરાને બોલાવ્યા અને કીધું, ગુરુદેવ મેં બહુ યજ્ઞ કર્યા, બહુ પુણદાન કર્યા, બહુ માનતાઓ રાખી, મારા ઘરે દીકરો નથી, મને દીકરો આપો। અંગિરા કીધું, તારા ભાગ્યમાં દીકરો નથી, અડધી જિંદગી પૂરી થઈ છે, ભજન કર, નથી તો સારું છે, ઈશ્વરનું ભજન કર, જેને છે અને ક્યાં શાંતિ છે, છોકરા વાળા રોવે છે, પણ રાજા માન્યો નહીં, મને દીકરો આપો। ગુરુદેવે કીધું, લે આ ફળ, તારી પત્નીને ખવડાવજે, આ દીકરાથી તને સુખ પણ થશે, દુઃખ પણ થશે, તને હર્ષ પણ થશે, શોક પણ થશે। ગુરુજી જતા રહ્યા, સમય આવ્યો, એક રાણીને દીકરો થયો, અને આખા દેશમાં, પોતાના નગરમાં બધાને બોલાવીને ગામ દુવાડો બંધ કરાવ્યો, આવી કથા કરાવી, છોકરાનો જન્મ દિવસ મનાવ્યો, રાજા બહુ રાજી થયો, આખો દેશ રાજી થયો, કારણ કે રાજા ધાર્મિક હતો, રાજાને ઘણી રાણીઓ હતી, જે રાણીને દીકરો થયો એને બોલાવે ચલાવે, બીજી રાણીઓને બોલાવે ચલાવવાનું બંધ કર્યું, પેલી રાણીઓને ઈર્ષા થઈ કે હવે તો રાજા આપણો ભાવે નથી પૂછતો, શું કરવું, કે આ છોકરો આપણું કારણ છે દુઃખનું, અને ઝેર આપો। બધી રાણીઓએ ભેગી થઈને ઝેર આપી દીધું, છોકરાનું મૃત્યુ થયું। હમણાં નાચતો હતો, કૂદતો હતો, જે છોકરાના જન્મ મનાવતો હતો, એ જ રાજાને ખબર પડી મારો દીકરો મર્યો, એટલે વળી રોવાનું ચાલુ। પછી આનું નામ જિંદગી સાહેબ। આવ્યો છોકરો લીલો કાચ જેવો થઈ ગયો, માથા પસડવા લાગ્યો, ભગવાનને મેણા મારવા લાગ્યો, હે ઈશ્વર મેં તારું શું બગાડ્યું તું, તે મારા છોકરાનો કામ માર્યો, હે ભગવાન તું કેવો નિર્દય છે, આજના લોકો આવું બોલે છે। એટલે ભગવાન નિર્દય નથી, તારા કર્મનું ફળ છે આ, ભગવાન કોઈને મારતો નથી, રામ કિસી કો મારે
નથી સાહેબ, હોના કર્મે મરે, ઈશ્વર કોઈને મારતો નથી, એની લાકડીમાં આવાજ નથી, દંડ બધાને આપે. નારદજી આવ્યા રાજા, શું કામ રડે? બોલે, જુઓ મારો છોકરો આ મરી ગયો, મારા ગુરુએ મને આવો છોકરો આપો તો આવો શું કામ આપ્યો? આ ભગવાન કેટલો નિર્દય છે જુઓ, અમે એટલે એટલા પૂજા પાઠ કર્યા, એટલા દાન કર્યા, પૂન કર્યા, આનો બદલો આ? આજના લોકો આવું બોલે? ભણેલા લખેલા લોકો ભગવાનને કહે છે. નારદજીએ કીધું, કોઈ વાત નહીં, તારા ગુરુએ તને દીકરો આપ્યો, તારા ગુરુને મેણા મત માર, સંતોને મેણા ન મરાય, બ્રાહ્મણોનો અપમાન ન થાય, માતા પિતાને દુઃખી ન કરાય, હું જીવતો કર દઉં. હાથમાં પાણી લઈને ઓમ ભૂર ભુવ સ્વઃ તસ્ય વિતુવરેણમ ભર્ગો દેવસ ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્, ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. જ્યાં ગાયત્રીના મંત્ર નાખીને પાણી સાટ્યું, છોકરો ખડખડાટ હસવા લાગ્યો. નારદે કીધું, બોલાય, લે આ જીવતો છો, ધ્યાનથી સાંભળજો બાપા, આ કોઈ કહાની નથી. એક નાગો પીગો યોગી ગંગાના કિનારે કથા કરે છે, હજારો સંતો હજારો લોકો સાંભળે છે, પરશુરામ ભગવાન બેઠા છે, વિશ્વામિત્ર, જમદ અગ્નિ, ભૃગુ, માર્કંડ ઋષિ, અરે સુખદેવનો બાપ બેઠો બેઠો સાંભળે છે કે મેં કથા તો લખી પણ આવું બોલી ન શક્યો. સુખદેવના પિતા બેઠા છે, સુખદેવના દાદા બેઠા છે, એના પરદાદા ચાર પેઢીના લોકો બેઠા છે, મોટા મોટા ઋષિઓ કથા સાંભળે છે. એ જીવ અભાગ્યો છે જેને કથામાં કંટાળો આવે, એ મરેલો માણસ છે જેને ભગવાનની કથા ન ગમે. ભગવાન શંકર કહે છે, હરી ભક્તિ હૃદય નહીં આની, જીવત શબ સબ મને મૂળદું, હરી ભક્તિ હૃદય નહીં આની, જીવત શબ સમાન સહિતા, જીવત શબ સમાન સહિતા, ભાઈ જીવત શબ સમાન. શંકર ભગવાન કહે છે, મરેલો માણસ છે, જીવત સબ એટલે મરી ગયેલો માણસ, જેને ઈશ્વરની કથા ન ગમે, ભગવાનનું ભજન ન ગમે, જેના હૃદયમાં ઈશ્વર પ્રતિ ભાવ ન હોય, એ મરેલો માણસ છે, એક હાલતી ચાલતી લાશ છે. જીવત સબ સમાન સો પ્રાણી, જીવત સબ સમાન પ્રાણી, જીને નહીં હરે ભક્ત ભાઈ, જીવત સબ સમાન તેહિ, જીવત સબ સમાન તેહિ. એ મરેલો માણસ છે જેને ભગવાનની કથા નથી ગમતી, કથામાં બેસતો નથી. મદની માખી પરહરી દુર્ગંધ હોય ત્યાં જાય, નુગરા માણસને ભક્તિ ન ફાવે, કાં ઊંઘે ને કાં ઉઠી જાય. સાહેબ, નુગરાઓ કથા ન સાંભળી શકે, બગડેલાઓ કથા, એ ગામમાં બેઠા બેઠા ગપ્પા મારશે, ખોટી નિંદાઓ કરશે કે બાવા તો આવું બધું બોલે, એટલે તારો ડોહો આ ભાગવત બોલે, બાવો નથી બોલતો, આ ભાગવત બોલે, શંકર બોલે છે. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું, વાતો વાતોમાં બધું ખોયું, પાછું વાળીને ના જોયું, આ મોંઘુ જીવન વાતોમાં ખોયું. શંકર ભગવાન બોલા, હે પાર્વતી, હાથ આપ્યા છે તને સારા કામ કરવા. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. हाथ आटा से तने सारा काम करवा.
પાપ કરવામાં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો માં ખોયું આકાશે તને કથા સાંભળવા હે માનવ મહાદેવ બોલ્યા કાન મળ્યા હરિ કથા સાંભળવા નિંદા કરવામાં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો માં ખોયું નિંદા સાંભળવામાં ખોયું વાતો વાતો માં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો માં ખોયું વાતો વાતો માં બધું ભગવાનની કથામાં ખોટાના લોકોને તાળી ન પાડવી ખોટા માટે તાળી ન પાડવી તને હરિ દર્શન કરવા આખો મળી છે પ્રભુ દર્શન કરવા પાપ જોવામાં બધું ખોયું મોંઘુ જીવન વાતો માં ખોયું પાપ જોવામાં બધું ખોયું મોંઘુ જીવન વાતો માં ખોયું પાછું વાળીને ના જોયું જીવન મળી છે હરિ ગુણ ને ગાવા હે માનવ જીભ મળી છે હરિ કીર્તન કરવા નિંદા કરવામાં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો માં ખોયું વાતો વાતો માં બધું ખોયું મોંઘુ જીવન વાતો માં ખોયું પગ મળ્યા છે તને મંદિરે જાવા મંદિર એટલે કથા કીર્તન તીર્થ પગ મળ્યા છે તને મંદિરે જાવા ફરવા ફરવામાં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો માં ખોયું એ ગપ્પા મારવામાં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો માં ખોયું શરીર મળ્યું છે તને સરાકર કરવા સારા કામ કરો શરીર મળ્યું છે તને સારા કામ કરવા ખાવા પીવામાં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો માં ખોયું ખાવા પીવામાં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો માં વાતો વાતો માં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો માં ખોયું વાતો વાતો માં બધું ખોયું આ મોંઘુ જીવન વાતો માં ખોયું એ
ઓલી પાસુ વાળી ને ના જોયું આ મંગુ જીવન વાતો માં કોઈ તમારી પાસે ત્રણ દિવસ છે, આ ચોથો દિવસ માટે જેટલા મંડપની બહાર ફડતા હોય રખડતા હોય એ બધા અંદર બેસો, યુવાનો બાળકો આટલો મોટો ખર્ચો કર્યો, આટલો મોટો દાખલો કર્યો તમારા પિતૃ માટે, અહીં સુંદર ઠંડી હવા આવે છે, ભગવાનથી મોટા તમે નથી, આ ભગવાનની કથા છે, આ કોઈ લગ્ન પાર્ટી મેપિલ નથી, આ કોઈ રામલીલા વાળા નથી સાહેબ, અમે રામલીલા કરવા તમારા ગામમાં નથી આવ્યા, અમે તો પરમાત્માના ગુણનગાન ગાવા તમારામાં આવ્યા છે, અને એ રાક્ષસ કે છે આગલા જન્મમાં હું ચિત્રકેતુ નામનો રાજા મારો દીકરો મર્યો, નારદે જીવતો કર્યો, મારા દીકરાને મેં કીધું એ બેટા તને શું થયું, એટલે બાળક હસતો હસતો કહેવાય ખબરદાર મને બાપ કીધો તો, કેટલાય જન્મમાં હું તારો બાપ થઈ ગયો, યાદ રાખજો આ કથા, નથી કહેતા છોકરો જન્મે એટલે આ દાદા જેવો છે, દાદા જેવો નથી દાદો જ આવ્યો અને ધવડાવો તો સુધરે, ભાઈઓ ભેગી થાય આ છોરી તમારી હાહુ જેવી જ લાગે, હાહુ નથી હાહુ જ આવી છે, યાદ રાખજો સાહેબ, એક બાપે દીકરીના લગ્ન લીધા, અમે એ ખાતે ચાર માંગા અપાય કે ખબર રહી નહીં, ચાર વરઘોડ આવ્યા કે હું ભણું, પેલો હું ગભરાઈ ગયો કે ગામની બહાર આશ્રમ હતો, પોતાના ગુરુને કીધું કે ગુરુ આવું થયું છે, કે કોઈ વાત નહીં બેટા જા, જે હામું મળે અને પાણી સાઢજે તારી દીકરી જેવી થશે, ઘેર આવ્યો હામે કૂતરી મળી પાણી સાઢ્યું દીકરી થઈ, એની દીકરી જેવી દીકરી થઈ ગઈ, વળી ગલીમાં ગયો હામે બિલાડી મળી, બિલાડીને પાણી એ બી દીકરી જેવી થઈ ગઈ, અને ત્યાં આગળ ગયો તે ગધેડી મળ્યું, ગધેડા ને પાણી ચોટ્યું, એ દીકરી થઈ ગઈ, ચારે ચાર દીકરી, ચારે વરરાજાને પવણાઈ, પછી બાપને થયું બધી હરખી આમાં મારી કઈ, તે પેલી દીકરીને ઘરે ગયો, વેવાઈને પૂછ્યું દીકરી કેમ છે, કે દીકરી બહુ ડાયસ પણ ખબર નહીં બળતણ ચાટવાની બહુ આદત છે આને, ત્યારે ખરબડે કૂતરી છે, બીજા ઘરે ગયો કે મારી દીકરી કે કોઈ ફરિયાદ કે ના ના બહુ સેવા કરે બહુ સેવા કરે, પણ ઘી ભાડ્યું મૂકતું નથી, દૂધ ભાડ્યું મૂકતું નથી, જે હવે ચાટે તો ગરબડિયા બિલાડી છે, પછી ત્રીજે ઘેરે ગઈ ભાઈ કે મારી દીકરીની કોઈ ફરિયાદ કે ના ના બહુ સેવા કરે, પણ જેને એને પાટા જ મારા કરે ગરબડિયા ગધેડી છે, અને ચોથા ઘેરે ગઈને પૂછ્યું કે મારી દીકરીની કોઈ ફરિયાદ કે ના બાપા શું સંસ્કાર આપ્યા છે, એના સાસ સસરાની સેવા કરે, જેઠ દણનની સેવા કરે, મા બાપની સેવા કરે, રોજ તુલસીની પૂજા, એટલી બધી સેવા કરે સાહેબ, કોઈ ફરિયાદ નહીં, આવી દીકરી તો ભાગશાળીને મળે સાહેબ, ત્યારે બાપની આંખમાં હસુ આવે, આ મારી દીકરી, આ દીકરી છે સાહેબ, છોકરાએ કીધું ખબરદાર મને બાપ કીધો તો, આ તો આગલા જન્મ બ્રાહ્મણનો બાળક હતો, આ તારી બધી રાણીઓ કીડીઓ હતી, એક દરમાં ગરમ પાણી મેં નાખ્યું અને બધી કીડીઓ મરી ગઈ, એ તારી રાણીઓ થઈ અને મને ઝેર આપ્યું, આ બદલો લેવાનો હતો, માટે હે રાજા ભગવાનનું ભજન કર, આ ઈશ્વરને પામવા માટે જન્મ મળ્યો છે, વારે વારે માનવનો જન્મ નથી મળતો ભાઈ, છેલ્લો જન્મ છે, એક નાનું એવું તાજું બાળક આવું બોલીને પાછો મરી ગયું, રાજાને વૈરાગ્ય આવ્યો, બધું ઘરબાર છોડી જંગલમાં જઈ તપસ્યા કરી, યમના નદીના કિનારે ભગવાનના દર્શન થયા, પણ એને સંસાર સુખ ભોગવાની બહુ ભાવના હતી, એટલે ભગવાને જાણી લીધું અને એક વિમાન આપ્યું, લે આ વિમાનમાં તું ફરજે, તું ક્યાંય મરીશ નહીં, તને કોઈ મારશે નહીં, દસો દિશામાં તારી વાહ વાહ થશે, અને વિમાનમાં લઈને ફરે નીકળે, ચારો તરફ રાજાની વાહ વાહ થાય, દેવતાઓ ગંધર્વો કિન્નરો ઋષિઓ એની સ્તુતિ કરે પ્રાર્થના કરે, અને આને અભિમાન આવ્યું સાહેબ, બહુ વાહ વાહ કરે ને એટલે અભિમાન આવે, ખૂબ રૂપિયો વધી જાય એટલે અભિમાન આવે, કંઈક મળી જાય એટલે અભિમાન આવે, આ જગતમાં કોઈ જન્મો નથી એવો કે જેને અભિમાન ના આવે, શંકર ભગવાન કહે છે,
को न जन्मा अस जग माई, प्रभुता पाके मदनाई, मद एटले अभिमान। प्रभुता माने पैसो, खुर्शी, बल, सत्ता, संपत्ति, आवे एटले अभिमान आवे। राजा ने अभिमान थयु, अन फरतो फरतो कैलास ऊपर आयो छे। भगवान भोलोनाथ पार्वती माने खोळामां बेसाड़ी आवी कथा करे छे। आवीज कथा, आज कथा जे तल्ली मां थई रही छे ए कैलाश मां चाली रही छे। महादेव स्वयं कथा करे छे, मोटा मोटा संतो त्यागियो बैठा बैठा सांभळे छे। आ माणस ता विमान उतारे नीचे गयो, शिवजी ने जोईन जेम तेम बोलवा लाग्यो, जो अभिमान आवे એટલે માણસ ની દશા। ભગવાન ને કહેવા લાગ્યો કે તું ભગવાન છે, તને શરમ નથી આવતી તારી પત્ની ને ખોળામાં બેસાડી આ બધાને જ્ઞાન આપે? અને જે સાંભળતા ને કીધું, આ મૂર્ખા લાગો છો બધાય। સન્નાટો થઈ ગયો। કૈલાસ પર્વત પર શિવજી ને જેમ તેમ બોલ્યો અને જે બેઠા તેને કે તમે બધા મૂર્ખા લાગો છો, કઈક તો બોલો। પોતાની ઘરવાળીને ખોળામાં બેરીને કથા કરે, કઈ બોલતા નથી, પણ શંકર કઈ બોલ્યા નહીં। પરમાત્મા હસવા લાગ્યા કે આને ભગવાનની માયા લાગી છે અને અભિમાન થયો, હવે આ પડવાનો, હવે આ ગયો કામથી। કારણ કે આને સંતનો સંગ છૂટી ગયો, ગુરુનો સંગ છૂટી ગયો। કોઈ સાધુનો સંગ છૂટી જાય, ગુરુનો સંગ છૂટી જાય, માનો તમારા પડતીના દિવસો શરૂ થઈ ગયા સાહેબ। અને સંગ છૂટ્યો ગુરુનો, સંતનો, સત્સંગ છૂટી ગયો, કથા છૂટી ગઈ અને અભિમાન આવ્યો। જેમ તેમ બોલો, માં પાર્વતીથી રહેવાનું નહીં, અને કીધું, હે માનવ, દેવાદિદેવ મહાદેવ દયાનો સાગર, કરુણાનો અવતાર, દુનિયાને અમૃત આપનાર, પોતે ઝેર પીનાર, અને તને આમાં દોષ દેખાણા, રાક્ષસ બની જા। પાણી સાટ્યું અને એકદમ ભયંકર રાક્ષસ બન્યો, એકદમ રાડું નાખવા લાગ્યો, શરીર બળવા લાગ્યું। ત્યારે પગમાં પડીને કીધું, મા મને માફ કરો, મારામાં અભિમાન આવી છે, મને ક્ષમા કરો। ઠોકર લાગે એટલે બલબલા સીધા થઈ જાય, મને ક્ષમા કરો। અને જગદંબાની સ્તુતિ કરવા લાગ્યો। ભીતેચરી અખિલ વિશ્વની જનેતા, વિદ્યાધરી વદન માવસ જો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો, બોલો પડી પવરણે ભટકો ભવાની, ભગવતી ભવ દુઃખ કાપો, આરંભ કને ઉગરવા નથી કોઈ આરો, જન્માંડ છું જનની ઉગ્રહી પાર તારો, નાશો સુણો ભગવતી શિશુ ના વિલાપો, મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો, મા કર્મ જન્મ કથની કરતા વિચારો, આ સૃષ્ટિ માં તુજ વિના નથી કોઈ મારો, કોને કહો કઠણ હે જગદંબા, મને ક્ષમા કરો, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, ભવ દુઃખ કાપો, હું કામ ક્રોધ મદ મોહ, મને અભિમાન આવી ગયું, હું ભૂલી ગયો, મને ક્ષમા કરો, અરે અતિ ઘણો મત થી સકેલો, દોષો સકા દુષિત ના કરે માફ પાપો, નથી કર્યા તર નામ જાઓ, મામ પાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો, ભવાની બહુ ભૂલ, મારી ભૂલ થઈ ગઈ, મા મને ક્ષમા કરો, આ જિંદગી થઈ મને હું ક્યાં જઈશ, કાળી
દોષો પ્રચાર ભૂલને માફ કરો મારા વ્રતને સમા કરો હમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ખાલી ન કોઈ સ્થળ તારા વગરની કોઈ જગ્યા ખાલી નથી માં બ્રહ્માંડ માં અણુ અણુ મહી વાસ તારો તમારી શક્તિ ને ન જાણી શક્યો મને માફ કરો કાપો આપી પ્રપંચ કરવા બધી વાત ખોટો ખરો ભગવતી પણ હું તમારો છું અંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો હમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો સીખે સુને રસિક ચંદ જ એક જીતે તેના પ્રતિ ત્રિવિધતા પટળે કચીતે માધે વિશેષ ભળી અંબતણા પ્રતાપો હમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો મને મારા ગુરુ નો સેવક બનાવો તમારો દાસ બનાવો ભગવતી સંભરી અખિલ વિશ્વ દલી જનેતા વિદ્યાધરી વચન માં વસ જો વિધાતા દુર્બુદ્ધિ ને દૂર કરી અરે સદબુદ્ધિ આપો હમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો લંબે જહેર છે બોલો કૈલાસ માં જગદંબા ની જય જય બોલાવી તમે તલ્લી ગામ માં બોલો બોલ અંબે ભગવાન ના ભૂલાય જેમ તું મારી માં છો એમ જગત માં જેટલી સ્ત્રી છે હું બધાને મારી માં બેન દીકરી સમજો આવી મને સદબુદ્ધિ આપ માં અને માં શાંત થયા અને સુખદેવજી કહે છે એ જ વિત્તાસુર રાક્ષસ બન્યો જગદંબાએ શાપ આપ્યો ભવાનીએ માટે કોઈને સતાવવા નહીં મા બાપ તમારા ગુરુ સાધુ બ્રાહ્મણ દેવતા આવા મહાસો અપમાન ન કરો કૂતરાને મારો નહીં ગાય માટે અવેડો બાંધો તમારા ગામમાં બને તો ઘાસ નાખો આ મૂંગા પ્રાણીઓ રખડે છે એની આત્માની હાઈ આપણા માટે બહુ ખરાબ છે તમે વિચાર તો કરો એ પાણી ક્યાં પીતા હશે ક્યાં ખાતા હશે એનું શું થતું છે એની સામે જુઓ બાપ સેવા જ કરવી હોય તમારા પિતૃઓને રાજી કરવા હોય તમારે ભગવાનને રાજી કરવો હોય તો જે નિરાધાર છે એની સેવા કરો એ ભગવાનની સેવા છે તમારું મંદિર બનાવેલું તમે ભગવાન બેહાડશો બાપ ભગવાન રાજી નથી બેસવા ભગવાનની માં ગાય દુખી હોય મંદિરમાં છે ન બેહે આ મંદિર તમારું બનાવેલું છે ત્યારે ગાય રૂપી મંદિર ભગવાને બનાવ્યું છે એની હામું જોજો સુખદેવજી કહે છે અહીં સત્તા સ્કંદને વિરામ આપી સાતમા સ્કંદની કથા આરંભ થાય છે પ્રહલાદની કથા તમે જાણો છો પ્રહલાદને મારવા માટે બાપે શું ન કર્યું ઝેર આપ્યું દરિયામાં નાખ્યો હાથી નીચે કચડાવ્યો આગમાં નાખ્યો પોતાના દીકરાને મારવા માટે પોતાની બેન હોળિકાને ખોઈ દીધી હોળિકા ખોળામાં લઈને બેઠી પોતે બળી ગઈ હરિણાકશ અંતે થાક્યો તારે કીધું ભગવાન ક્યાં છે બતાવ એને કીધું પિતાજી તમારામાં છે આ લોકોમાં છે મારામાં છે ભગવાન બધે હરિણાકશ થાંભલામાં છે બોલે હા જોરથી થાંભલાને માર દદા મારી અને ભયંકર આવાજ જો ભગવાન નરસિંહ પ્રગટ થયા બોલીએ નરસિંહ ભગવાન હરિણાકશને પકડ્યો ઉમરા નીચે રાખ્યો સંધ્યાકાળે માર્યો કીધું બતાવ દિવસ કે રાત પેલો કે રાતે નહીં દિવસ સંધ્યાકાળ
બોલ હાથ છે હથિયાર બોલે હાથ પણ નહી હથિયાર નહી હું દેવ છું કે દાનવ બોલે દેવ નહી દાનવ નહી તું માણસ છું કે દેવ બોલે તબ માણસ નહી દેવ નરસિંહ છો ભગવાને પેટ ફાડીને આંતરડા નાખ્યા હિરણા કષ્ટ માર્યો પ્રહલાદ ને ભગવાને ખોળામાં લીધો ભગવાન પાસે કોઈ જવા તૈયાર નથી લક્ષ્મી ને કીધું તો એને કીધું મારો ઘરવાળો આવો ન હોય દેવતા ન ગયા ત્યારે 7 વર્ષનો બાળક પ્રહલાદ આવે છે ભગવાન એને ખોળામાં બેસાડે જેમ ગાય પોતાના વાસડાને ચાટે એમ ભગવાન ચાટે છે ભગવાન એટલા બધા રોયા કે પ્રહલાદ નું મસ્તક પાણીથી ભરાય ગયું ભગવાનની આંસુ બેટા માફ કરજે મને વાર આવી તને બહુ દુઃખ પડ્યું માગ તારી શું ઈચ્છા છે જુઓ દીકરો શું માગે છે મારા બાપે તમને ગાળો બહુ બોલ્યો પણ હે પ્રભુ એને માફ કરજો ભગવાન કહેવા લાગ્યા બેટા જે કુળમાં તારી જેવા છોકરા જન્મ ને એની એક નહીં હું 21 પેઢીને તારી દઉં છું સાહેબ 71 પેઢીનો ઉપાર કરું છું હવે તારા કુળમાં કોઈને નહીં મારીશ હવે તારે મરવું નહીં પડે તું અમર થઈ જઈશ તારી ઈચ્છા હોય માગ તારે પ્રહલાદે ભગવાન પાસે ભક્તિ માગી બીજું મારે કાંઈ જોતું નથી ઈશ્વર પાસે બીજું કાંઈ માગવાનો અધિકાર આપણો છે જ નહીં માગો તો પરમાત્મા પાસે ભક્તિ માગો નાનો એવો બાળકને ભગવાન કીધું માગ તો બાળક કેવું માગે છે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો આંખ મારી ઉઘડે બધાય ગાઓ મારા બાપ બધાય ગાઓ પ્રહલાદ બોલ્યો ધન મારો જીવન કૃપા તારી લેખો ધન હે ઈશ્વર હે હરિ હે હરિ રામાયણ ગીતા મારી તારા માટે નાચું ભગતો આશીષ
स ध्रुव प्रहलाद जाग्यो भगति मुरस ध्रुव प्रहलाद जाग्यो पारस ने नरसिंह भगवान नो क्रोध शांत थयो। भगवान बहु राजी थे खोला मा बेसाड्यो। दीकरा हूँ तारा माटे आयो तारी जे इच्छा होय ते मा। प्रहलादे कह्यु बस जन्म जन्म तमारो भक्त बनो तमारो दास बनो रात दिवस तमारा माटे नाचू शरम सोड़ी दुनिया तो लग्नों मा नाचे डिस्को मा पण हूँ तारा भजन मा नाचू। અને ભગવાન કહેશે ગદ ગદ ગીરા નયન બહે નીરા જે મારા માટે નાચે મારા માટે ગાય મારા માટે તાળી પાટે મારા માટે રોવે ને એ પ્રહલાદ હું એને તારી ઘોડે ખોળામાં બેસાડું છું આ ભગવાનનો નિયમ છે સાહેબ માટે ખોટા માટે તાળી ન પાડ્યું ખોટા ગીતો માટે નાચવું નહીં ભગવાનનું કીર્તન હોય એવા નાચો કે ભગવાનને તમને જોવાનું મન થાય મારા ભગવાન માટે નાચો ખોટા માણસો માટે તાળી પણ ના પાડવી સાહેબ સંતો માટે ભક્તો માટે કીર્તન માટે પ્રભુ માટે તાળી પાડો આ છે ના આપેલા છે સુખદેવજી સાતમો સ્કંદ પૂરો કરી આષ્ટમકંદની કથા આવે છે ગજેન્દ્ર મોક્ષની એક હાથી પોતાના પરિવાર લઈને સરોવરમાં નાવા જાય મગરમચ્છ પકડી લે છે એને ખેંચી લઈ જાય હાથી પોતાની ભાષામાં બોલે મને બચાવો એ મારા દીકરાઓ મારી દીકરીઓ મારી પત્ની મારા હગાવાલા મને બચાવો પણ કોઈ બચાવ્યું નહીં જ્યારે જીવ મરવા પડે ને ત્યારે હગાવાલા બાપ બેટા દીકરા બધાય જોતા રહે અને આ બધાને કહેતો મને બચાવો બચાવો પણ કાળ કોઈને છોડતો નથી કોઈને કોઈ બચાવી શકતું નથી મગરમચ્છ બરોબર વચ્ચોવચ્ચ લઈ ગયો અને હાથીએ જોયું કે મારો પરિવાર તો કિનારે રહી ગયો હવે હું બચીશ નહીં બુડવા લાગ્યો ત્યારે પોતાની સુંડમાં કમળ લઈને ભગવાનને પુકાર્યા હે ઈશ્વર હે પરમાત્મા હે દયાના સાગર મારી લાજ રાખ એક મૂંગા પ્રાણીએ પુકાર્યો અને ભગવાન દોડીને આવ્યો તમે તો માણસો છો ભગવાન કેમ ના આવે હાથીને પુકાર્યા ભગવાનને એકદમ ગરુડ પર ભગવાન આવ્યા હાથીને ગ્રહને બહાર કાઢ્યા સુદર્શન ચક્રથી મગરમચ્છનું મસ્તક કાપ્યું ભગવાનનો હાથ લાગ્યો એટલે મગરમચ્છમાંથી એક પુરુષ બહાર આવ્યો દેવતા જેવો હાથીમાંથી એક પુરુષ બહાર આવ્યો બંને સ્તુતિ કરી આ બંને ગંધર્વો છે મગરને કીધું તું મગરમચ્છ કેમ બન્યો તમને મને બતાવવા માટે ભગવાન પૂછે છે એણે કીધું મારા ગુરુજી આવ્યા તને ઊભો ન થયો મારા ગુરુદેવ અકસ્તનું મેં અપમાન કર્યું મારા ગુરુએ કીધું જા
મગરમસ બનીને મારી આ દશા થઈ. તમારી કૃપાથી મારો ઉદ્ધાર થયો. ભગવાને કહ્યું, હવે ધ્યાન રાખજે, સાધુ સંત બ્રાહ્મણ ગુરુ માતા પિતા ધરતીનું અપમાન ન કરીશ. પેલા હાથીને પૂછ્યું, એને કીધું, હું બહુ મોટો સંગીતકાર હતો, મને ભગવાનનું ભજન કરવા માટે બોલાવ્યો અને હું પ્યામલા પ્યામલાનું ગીત ગાવા લાગ્યો અને દુર્વાસાએ સાપ આપ્યો એટલે હું હાથી બન્યો. ભગવાને બધાનો ઉદ્ધાર થયો. પછી સમુદ્ર મંથન આવે છે, દેવોને દાનવો સમુદ્રનું મંથન કરે છે. પહેલી ગાય નીકળી, સાંભળો મારા બાપ, સમુદ્ર મંથનમાંથી પહેલી ગાય નીકળી, પછી લક્ષ્મી નીકળી ભગવાનને વારી, હીરા માણેક મોતી સોના ચાંદી દાગીના રત્નો નીકળ્યા, કલ્પ વૃક્ષ ઘોડો હાથી નીકળ્યા, છેલ્લે ઝેર નીકળ્યું, કોઈ પીવા તૈયાર ન થયું. ત્યારે ભગવાન શંકર પાસે ગયા. આ જગત માટે શિવે ઝેર પીધું, પછી અમૃત નીકળ્યું. દેવતાઓને દાનવો લડ્યા, ભગવાને મોહની રૂપ લઈ દેવતાઓને અમૃત પાયું અને રાક્ષસો મદિરામાં ડૂબ્યા. રાહુ દેવનું રૂપ લઈને આવીને અમૃત પીધું, સૂર્ય ચંદ્રે કીધું એટલે એનું માથું કાપ્યું પણ અમર બની ગયું. ભગવાને મોહની રૂપ લીધું. એક કથા છે, શંકર ભગવાને મોહની રૂપ જોવા ગયા, એમાંથી હનુમાનજી બહાર આવ્યા. સુખદેવજી કહે છે, હવે નવમા સ્કંદની કથા. મનુના પુત્ર માનધાતા, માનધાતાના પુત્ર ઈશ્વાકુ, ઈશ્વાકાનો પિતા સુધુમ્ન, જે શંકરમાં ભગવાનના વનમાં ગયો, કામ્ય વનમાં સ્ત્રીમાંથી પુરુષમાંથી સ્ત્રી બન્યો અને વળી ભગવાન એને વરદાન આપ્યું. એના વંશમાં ત્રિશુંગુ થયા, હરિચંદ્ર થયા, હરિચંદ્રના વંશમાં સગર થયા, સગરને 60,000 પુત્રો હતા, કોઈથી મળતા નહોતા. દેવતા એને માર્યા, બધા દારૂડિયા હતા, બધા ભૂત થયા. આવા માણસો ભૂત જ થાય. કથા બહુ લાંબી છે, ટૂંકમાં કહું તમને. સગરે પોતાના ગુરુને કહ્યું, મારા છોકરાનો ઉદ્ધાર કેમ થાય? બોલે, ગંગા લાવો. સગર ગંગા માટે ગયા, ગંગા નાવી સગરનું મૃત્યુ થયું. એનો દીકરો અસુમાન ગયો, દિલીપ ગયો, સત્ય ગયો, 21 પેઢી ગઈ, પણ ગંગા નાવીને તમે કેવા ભાગશાળી છો કે ગંગાજીમાં જઈને સ્નાન કરો છો. સાહેબ, છેલ્લે ભાગીરથ ગયો, ગંગાને પ્રાર્થના કરી, ગંગા પ્રગટ થયા અને કહ્યું, આવું, પણ મારા વેગને કોઈ સહન ન કરી શકે. તો ભગવાન શંકરને બોલાવ અને મહાદેવ જો બોલે તો હું આવું. અને ભાગીરથ ભગવાન શંકરને કહેશ, અરે ભોલે તેરી જટા મેં, ઓ શંકર તેરી જટા મેં બહેતી હૈ ગંગધારા, બહેતી હૈ ગંગધારા, ભોલે તેરી જટા મેં, શંકર તેરી ઘટા કે અંદર, કાલી ઘટા કે અંદર, જીવિતા મિલી ઉજાલા, જીવિતા મિલી ઉજાલા, કાલી ઘટા કે અંદર, કાલી ઘટા કે અંદર, જીવિતા મિલી ઉજાલા, જીવિતા હિમાલય.
सुखदेव जी महाराज कहे से पछी तो अनेक राजाओ थया अमरीश भगवान ना भक्त थया एकादशी नु खूब वर्त करता दुर्वासा ने हैरान करा एकादशी ना प्रभाव अमरीश बचा अमरीश ना कुण में खटवांग थया महाराज सीबी थया महाराज रघु थया रघु ना पुत्र अजन पुत्र दशरथ थया दशरथ ने हजारों राणी से पण तैन राणी मुख्य कौशल्या कई कई सुमित्र कोई पुत्र न थे उतारा गुरु पासे जाए से प्रार्थना करे से मैं घना यज्ञ करो पुण करया मारा घरे दीकरा न थया कोई दुख आवे ने तो तुम्हारा संत कोई तुम्हारा गुरु पास जाए आओ थोड़ी बार अहीं तंती बेसी रहो हालो अयोध्या में जाइए भगवान राम आवी रह्या छे एने राजी करिए अवधपुरी रघु कुले मणि
राजा गुरु पासे गया, प्रार्थना करे, मारे दिकराओ नथी, कई करो, पोताना सुख दुख नी वात करी। गुरुजी कहू धीरज राखो, एक नहीं चार दिकराओ थसे, जेने गुरु नो आशीर्वाद मिली जाए पछी भगवान कई करी सकतो नथी। साहेब भगवान पोते बोल्या, हे अर्जुन, जे हूँ न करी सकूं ये मारा संतो करे। साहेब मारा संतो बोले एटले पूरु थई। અને તરત વશિષ્ઠ કહે, દરહુ ધીરે હોઈ સુત ચારી, દરહુ ધીરે હોઈ સુત ચારી, મોતી ભગવાન ગીત ભગત બૈહારી, ભગવાન ગીત ભગત બૈહારી, ઓ સિંહી वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।